ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં ડીજે વગાડવા મામલે હોબાળો થયો છે. એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો સામસામે ડીજે વગાડી રહ્યા હતા. પોલીસની સમજાવટ પછી પણ આ કાર્યકરો માન્યા નહીં. પોલીસે કાર્યકરો પર લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આ ઘટના બની. આજે પરિણામો જે સેનેટ અને વેલફેરના જાહેર થઈ રહ્યા હતા, જેમાં સેનેટની 8 બેઠકો અને વેલફેરની 14 બેઠકોની જે ચૂંટણી થઈ હતી તેના પરિણામો જાહેર થઈ રહ્યા હતા, જે બાદ વિજેતા ઉમેદવારોના સન્માનમાં અને જશ્નમાં આ ડીજે મંગાવવામાં આવ્યા હતા. ત્યારે એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ સામસામે ડીજે વગાડ્યા, જે બાદ પોલીસે મામલો શાંત પાડવો પડ્યો હતો અને ત્યાંથી દૂર લઈ જવાની વાત કરી હતી. જે બાદ પોલીસની સમજાવટ બાદ પણ આ કાર્યકરો માન્યા નહીં બંને પક્ષે, અને પોલીસે કાર્યકરો પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ ભાઈ ડીજે વાળા છે, એમને મારવામાં આવ્યા. આ એબીપી આ જાણી જોઈને જ્યારે ઉજવણી કરવામાં આવી રહી હતી, વગરવા કે કાર્યકર્તાઓને લાઠીચાર્જ કરવામાં આવ્યો છે ગુજરાત પોલીસ દ્વારા, તે કોઈ પણ રીતે ચલાવી લેવામાં. વેરફાઈ ઇલેક્શનના રિઝલ્ટ દરમિયાન તે એબીવીપી અને પોલીસના કર્મચારી વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણને લઈને અત્યારનો માહોલ તમે જોઈ શકો છો કે પોલીસે બળપ્રયોગ પણ શું થયું હતું, કયા પોલીસ વડાએ શેના માટે આખો લાઠીચાર્જ કરવામાં આવ્યો, ડીજેની ગાડી બાબતે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. એબીપીના કાર્યકર્તાઓને ત્યાંથી એક દિવસ ટોળું આવીને વગર કામનું તમે જોઈ શકો છો, કોઈને પૂછી શકો છો, વગર કામમાં સીધો લાઠીચાર્જ કરવામાં આવ્યો. ક્યારે પણ જાણ વગર, ખાલી ડીજે બાબત હતી, ગાડી અંદર હતી, જો એમને પ્રેમથી કીધું તો ગાડી આગળ જતી રહ્યો બરાબર છે, તો એ ગાડી બાબતે આખો લાઠીચાર્જ કરવામાં આવ્યો અને અમારા બે કાર્યકર્તાઓને ઘાયલ થયા છે. તો કાર્યકર્તાઓ જે હતી ઘાયલ થયા એબીપીના, અને ડીજેની જે વાહન હતું આ વાહન રહ્યું, આ વાહનના હિસાબે તે પોલીસ અને એબીપીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને હળવો બળપ્રયોગ જે છે કરવાની જરૂર પોલીસ પણ પડી હતી. કેમેરામેન રવિ રંજન સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો આજે આ પરિણામો જાહેર થઈ રહ્યા હતા અને તે સમય પણ ઘર્ષણ થયું હતું, જે બાદ વિજેતાઓ જાહેર થયા બાદ જે ડીજે મંગાવવામાં આવ્યા હતા, તે ડીજે મંગાવ્યા બાદ સામસામે પક્ષો ડીજે વગાડી રહ્યા હતા અને એ જ સમયે પોલીસ સમજાવટ માટે પણ પહોંચી ત્યાં કે મામલો વધુ બિચકે નહીં. પરંતુ એ પહેલા જ આ કાર્યકરો માન્યા નહીં અને આખરે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો, જે બાદ બંને પક્ષ તરફથી પોલીસ પર આક્ષેપો થઈ રહ્યા છે. તો પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે. આપને દ્રશ્યો બતાવી રહ્યા છે, જે સમયે આ બબાલ થઈ હતી. એબીવીપીના કાર્યકરો અને એનએસયુઆઈના કાર્યકરો સામસામે આવી ગયા હતા, સામસામે ડીજે વગાડી રહ્યા હતા અને એ જ સમયે પોલીસે વચ્ચે દરમિયાનગીરી કરવી પડી. પોલીસ સમજાવટ કરી રહી હતી પરંતુ તેમ છતાં પણ કાર્યકરો માન્યા નહીં અને આખરે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. શા માટે આ સામસામે ડીજે વગાડી રહ્યા હતા અને કઈ રીતે આ સમગ્ર ઘટના બની તે માટે જ થોડી વારમાં સંવાદદાતા સાથે જોડાઈશું અને વધુ માહિતી મેળવીશું. પણ આ બધા દ્રશ્યો જોઈ શકો છો કે જે જગ્યાએ ગુજરાત યુનિવર્સિટી આ વિદ્યાનું ધામ ગણાતું હોય છે, એ સમયે જ જ્યારે આ પ્રકારની રાજકીય પાંખ આ દ્રશ્યો સર્જાય, એ કેટલી શરમજનક ઘટના છે. આખરે પોલીસને ઘૂસવું પડે અને પોલીસ જો લાઠીચાર્જ કરતી હોય તો ઘણી જ શરમજનક ઘટના. આજે વહેલી સવારથી જ પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો પરિણામોને લઈ, કારણ કે સેનેટ અને વેલફેરના પરિણામો જાહેર થવાના હતા. તે વખતે પણ ઘર્ષણ સર્જાયું હતું અને ઘર્ષણ સર્જાયા બાદ આખરે પોલીસે મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ પરિણામો જાહેર થયા અને પરિણામો જાહેર થયા બાદ ડીજેને લઈ આ બબાલ થઈ હતી. વધુ વિગતો સાથે સંવાદદાતા અતુલ તિવારી યુનિવર્સિટીથી જોડાઈ ચૂક્યા છે, તેમની પાસે જ જઈએ અને વધુ વિગતો મેળવીએ. અતુલ, આખરે આ બબાલ કઈ રીતે થઈ હતી, કઈ રીતે કાર્યકરો સામસામે આવી ગયા, પોલીસે દરમિયાનગીરી કરવી પડી, શું હતો સમગ્ર મામલો? બિલકુલ મિહિર, વાત કરવામાં આવે તો જે મતગણતરી કેન્દ્ર છે તેમાં ડાબી અને જમણી બે બાજુ બે ભાગ રાખવામાં આવ્યા છે, જેમાં જે પ્રવેશ કરીએ ત્યારે ડાબી બાજુ એનએસયુઆઈ અને જમણી બાજુ એબીવીપીના કાર્યકરો વહેલી સવારથી ઉપસ્થિત હતા. ત્યારે જે પ્રમાણે પરિણામો આવતા ગયા તે જ રીતે વિજયનો જે માહોલ હતો તે વધતો ગયો અને જે ડીજે હતા તે પણ ડીજેના તાલે લોકો અહીંયા ઝૂમી રહ્યા હતા. ત્યારે સામસામે એનએસયુઆઈ અને એબીવીપીના જે ડીજે હતા તે સામસામે વગાડવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન પોલીસે દરમિયાનગીરી કરી હતી અને પોલીસ દ્વારા સીધી રીતે કહેવામાં આવ્યું હતું કે જે ડીજે વાગી રહ્યા છે તે સામસામે ન વગાડવામાં આવે. ત્યારે
સીધી રીતે જે કાર્યકરો છે તે એમનું પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું અને પોલીસે સમગ્ર મામલો થાળે પાડવા માટે સામાન્ય લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આપણી સાથે નિખિલ સમાણી પણ ઉપસ્થિત છે, તેમનાથી વાત કરીશું. નિખિલભાઈ, સંપૂર્ણ રીતે જે સમગ્ર મતદાન છે તે શાંતિપૂર્ણ રહ્યું છે, પરંતુ થોડા બહુ ઘર્ષણના દ્રશ્યો થોડા સમય પહેલા આવ્યા, પોલીસના પણ હાયાના નારા લગાવવામાં આવ્યા. આજે નારા લગાવવામાં આવ્યા છે, ત્યારબાદ ઘર્ષણની આપણે વાત કરી. આ ઘર્ષણ એબીવીપી દ્વારા કરવામાં આવ્યું હતું, પોલીસ સાથે કરવામાં આવ્યું હતું, નહીં કે એનએસયુઆઈ સાથે. આ જે ઘર્ષણ થયું એનએસયુઆઈનું પહેલેથી ડીજે જે જગ્યા ઉપર પડ્યું હતું ત્યાં હતું, કારણ કે એનએસયુઆઈને જે પાર્ટ આપવામાં આવ્યો છે ત્યાં ઝાડ છે મોટા, એના હિસાબે ત્યાં ડીજે નહોતું ઊભું રહી શકું, એટલે ઝાડની બાજુમાં પહેલેથી જ હતું. એ જ જગ્યા ઉપર એનએસયુઆઈનું ડીજે ત્યાં હતું, પણ પરંતુ એબીવીપીનું જે ડીજે હતું એ એમની સામે રાખી અને એબીવીપી અને એનએસયુઆઈનું ડીજે સામસામે કરવામાં હતું. આ હાથે કરી જાણી જોઈએ અને આ ઘર્ષણ ઊભું કરવામાં એબીવીપી દ્વારા કરવામાં આવ્યું છે, એ એટલા માટે કે આ જે હાર છે, જે કરારી હાર થઈ છે, પચાવી નથી શકતા. આ જે હાર છે નરેન્દ્ર મોદીની હાર છે, આ જે હાર છે અમિત શાહની હાર છે, આ જે હાર છે એ વિજયભાઈ રૂપાણીની હાર છે. એ એટલા માટે છે કે જ્યારે જ્યારે કોર્પોરેશનની ચૂંટણી હોય, નગરપાલિકાની હોય કે સંસદની હોય કે ધારાસભ્યની હોય, તમામ ચૂંટણીની અંદર નરેન્દ્ર મોદી જિંદાબાદ, અમિત શાહ જિંદાબાદ, આવા નારાઓ સાથે આ લોકો ચૂંટણી લડવાઓ નીકળતા હોય છે. ત્યારે આ નરેન્દ્ર મોદીના નામથી વોટ માંગવા નીકળતા હોય છે, અમિત શાહના નામથી વોટ માંગવા નીકળતા હોય છે. જ્યારે અહીંયા એમની કરારી હાર થઈ છે ત્યારે હું કહીશ કે આ જે હાર છે નરેન્દ્ર મોદીની હાર છે. અને જે ઘર્ષણ થયું છે એમાં એનએસયુઆઈનો કોઈ જ હાથ નથી, એનએસયુઆઈના સાથે કોઈ પણ જાતનું ઘર્ષણ થયું નથી. પોલીસ અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. એબીવીપીના, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એબીવીપીના કાર્યકર્તાઓને અને એમના ડીજેને બહાર કાઢવા કીધું, ત્યારે એબીવીપીના કાર્યકર્તાઓએ ચોખ્ખી ના પાડવામાં આવી અને ત્યારે પોલીસ દ્વારા એમનું ઘર્ષણ થયું છે અને પોલીસે જે કંઈ શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે. અચ્છા, ખાસ કરીને તમે ગઈકાલે જ્યારે વાત કરી હતી ત્યારે દાવો કર્યો હતો કે 17 વધુ બેઠકો આવશે, 6 જેમાંથી 8 મતગણતરી થઈ હતી, એમાંથી એનએસયુઆઈએ વિજય મેળવ્યો છે અને અત્યારે જે વેલફેરની મતગણતરી ચાલી રહી છે તેમાં લગભગ 8-1 તમે લોકો આગળ છો. શું કહેશો આ પરિણામોને કેવી રીતે તમે આંકલન કરી રહ્યા છો, કારણ કે 8 અને 6 14 બેઠકો અત્યારથી જીતી ચૂક્યા છો. જ્યારથી આ ઇલેક્શનની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ અમારો વિજય નિશ્ચિત હતો, અમને પૂરો સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ ઉપર પૂરો વિશ્વાસ હતો. કારણ કે જ્યારે જ્યારે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રશ્નો હોય, કોઈ પણ રજૂઆત કરવાની હોય, ત્યારે એનએસયુઆઈ ખડે પગે રહ્યું છે. એનએસયુઆઈ વિદ્યાર્થીઓની સાથે રહીને રજૂઆતો કરી છે અને પ્રશ્નોનું નિરાકરણ લાવવાના કાર્યો કર્યા છે, એટલા માટે અમને પૂરો વિશ્વાસ હતો કે તમામ વિદ્યાર્થીઓ એનએસયુઆઈ તરફી વોટ કરશે, એનએસયુઆઈને બહુમતી આપશે. હવે વાત રહી કે ગઈકાલે મેં જે કીધું હતું કે 17-18 બેઠકો આવશે, એ જ પ્રમાણેનું આજનું મતદાન છે. જ્યારે આજથી 5 પહેલાં જ્યારે ઇલેક્શન હતું ત્યારે પણ 17 બેઠક એનએસયુઆઈને મળી હતી અને એ જ પ્રણાલી મુજબ આજે જે ઇલેક્શન એકદમ શાંતિપ્રિય રીતે થઈ રહ્યું છે. તે કંઈક એબીવીપી આ વાતાવરણને બગાડવા માંગે છે, કારણ કે હાર્યા છે એના બીકે. એટલે પરંતુ અમે એવું જ ઈચ્છીએ છીએ કે મેક્સિમમ જે વાતાવરણ છે એ શાંત રહે, કોઈ પણ જાતની ન થાય, કારણ કે અમે આરામથી જીતીએ છીએ, અમને કોઈ પ્રોબ્લેમ નથી. અને કોઈ પણ જાતની એમને પણ કોઈ પ્રોબ્લેમ હોય તો જે કોઈ ઇન્ચાર્જ હોય, પોલીસ હોય યા તો જે કોઈ અધિકારી હોય, એમને રજૂઆત કરે અને એમનું નિરાકરણ લાવે, નહીં કે કોઈ બબાલ. અચ્છા, મેડિકલ અને ડેન્ટલની જે 2 સીટો હતી જે બિનહરીફ થઈ હતી, તેમના ઉમેદવારોએ અત્યારે પોતે પણ જાહેરાત કરી છે કે તેઓ એબીવીપીને સમર્થન કરી રહ્યા છે, એને લઈને શું કહેશો? હર હંમેશ દર વખતે ઇલેક્શન હોય ત્યારે ડેન્ટલ અને મેડિકલ, આજે એબીવીપી કહેશે, કાલે એનએસયુઆઈ કહેશે, પણ એમણે ખેસ ધારણ કરેલો છે તેવા વિઝ્યુઅલ સામે આવી ચૂક્યા છે. એમણે ખેસ ધારણ કર્યો હોય તો એમને મુબારક છે, એમને અભિનંદન, એમાં અમે વધારે હું કહી ના શકું. પરંતુ 24 બેઠકો છે, એમાંથી 17-18 બેઠકો એનએસયુઆઈ જીતે છે અને જીતનો આનંદ, એ જીતની ખુશી સમગ્ર ગુજરાતની યુનિવર્સિટી છે, ગુજરાત યુનિવર્સિટી એમના વિદ્યાર્થીઓને શ્રેય જાય છે. ગુજરાત યુનિવર્સિટીના એનએસયુઆઈના જે પદાધિકારીઓ છે, એનએસયુઆઈના પ્રમુખ નારાયણ ભરવાડ હોય કે જે કોઈ બીજા જે હોદ્દેદારો છે, કાર્યકર્તાઓ, આ જીતનો શ્રેય એમના માથે જાય છે, કારણ કે એમણે કરેલી મહેનત આજે અહીંયા યથાર્થ દેખાય છે. તો મિહિર, જે પ્રમાણે અત્યારે વેલફેરનું મતગણતરી ચાલી રહી છે, 9 બેઠકોનું પરિણામ આવી ચૂક્યું છે, 8 બેઠકો ઉપર એનએસયુઆઈ અને 1 બેઠક ઉપર માત્ર હજી એબીવીપીનો વિજય થયો છે, આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. અત્યારે સમગ્ર જે આ જે જગ્યા આપ ખાલી જોઈ રહ્યા છો, અહીંયા એનએસયુઆઈના જે કાર્યકરો હતા તે અહીંયા વહેલી સવારથી જ ઉપસ્થિત હતા અને ખાસ કરીને બીજી તરફનો જે આપને ભાગ બતાવીશ એ ભાગ પણ લગભગ ખાલી થઈ ચૂક્યો છે અને એ ભાગ છે કે જ્યાં એબીવીપીના કાર્યકરો જે હતા તે વહેલી સવારથી ઉપસ્થિત હતા. પરંતુ જે રીતે સામાન્ય ઘર્ષણ થયું ડીજેના મામલે અને જે વાત ક્યાંક ને ક્યાંક સામાન્ય લાઠીચાર્જ સુધી આવી ચૂકી હતી, ત્યારબાદ આજે સમગ્ર અત્યારે સ્થિતિ છે તે સ્થિતિ આપ જોઈ શકો છો. અને ખાસ કરીને અત્યારે કહેવામાં આવે તો જે હજી પણ લગભગ જે 5 જે બેઠકો છે તેની મતગણતરી ચાલી રહી છે, જેનું પરિણામ પણ ટૂંક જ સમયમાં જાહેર કરાશે. મીર જી, અતુલ આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો એનએસયુઆઈ અને એબીવીપી વચ્ચે જે બબાલ થઈ, ડીજેને લઈને આ બબાલ થઈ અને તેમાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જે પરિણામો જાહેર થઈ રહ્યા છે. વેલફેર બેઠકોના જે પરિણામો છે, 14 બેઠકો પર ચૂંટણી થઈ હતી, આ 14 બેઠકોના પરિણામ ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. પણ આ જે બબાલ થઈ છે તે ડીજેને લઈને થઈ છે અને તેનામાં નિખિલ સવાણી સાથે સંવાદદાતાએ વાત કરી ત્યારે તેમણે કહ્યું કે આમાં એનએસયુઆઈનો કોઈ જ વાંક નહોતો.
ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટની ચૂંટણીનું પરિણામ જે જાહેર થયું છે તેમાં એનએસયુઆઈને 6 બેઠકો મેળવી છે, જ્યારે કે એબીવીપીએ 2 બેઠકો મળી છે. અને આ સાથે જ 2 બેઠકો પર એબીવીપીને સમર્થન આપવામાં આવ્યું છે. મેડિકલ અને ડેન્ટલની બેઠક પર વિદ્યાર્થી સેનેટની ડેન્ટલ મેડિકલની બેઠક બિનહરીફ થઈ હતી. પીજી આર્ટ્સમાં એનએસયુઆઈના રોનકસિંહ સોલંકીની જીત થઈ છે. પીજી કોમર્સમાં એનએસયુઆઈના રાહુલ થરોડાનો વિજય થયો છે. લો ફેકલ્ટીમાં એનએસયુના હર્ષાદિત્ય પરમારનો વિજય થયો છે. એજ્યુકેશન બેઠક પર એનએસયુઆઈના શુભમ તિવારીની જીત થઈ છે. યુજી સાયન્સમાં એનએસયુઆઈના દક્ષ પટેલ, યુજી આર્ટ્સમાં એનએસયુઆઈના રાજેન્દ્રસિંહ પરમા, યુજી કોમર્સમાં એબીવીપીના ઝવેર દેસાઈની જીત થઈ છે. પીજી સાયન્સમાં એબીવીપીના દિવ્યપાલ સોલંકીની જીત થઈ છે. મોટી લીડ સાથે હું વિજેતા થયો છું. મારી સૌથી મોટી ફેકલ્ટીમાં સૌથી મોટામાં મોટી લીડ મેં લીધી છે. દરેક સ્ટુડન્ટનો ખૂબ ખૂબ આભાર. મારી પ્રાથમિકતા એટલી સ્ટુડન્ટના નાના મોટા કામ તથા બધા જ કામ હું કરું. બસ વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતા રહીશું, એ જ અમારી પ્રાથમિકતા છે. અમારી પ્રાથમિકતા વિદ્યાર્થીઓના હિત માટે કામ કરવું છે, અમારી પ્રાથમિકતા છે. ખાસ કરીને હવે કઈ મતગણતરી શરૂ થઈ છે? અત્યારે યુજી કોમર્સની સમથિંગ ચાલી રહી છે. શું પ્રાથમિકતા શું રહેશે હવે? હજુ આશા છે કે બીપીની એક બે સીટ આવશે. અમારા મુદ્દાઓ તો પેલા એવા રહે છે કે વિદ્યાર્થીઓને સારા રહેવાની સગવડ મળે. હોસ્ટેલનો સગવડ છે પણ હોસ્ટેલ સારી રહેતી નથી, ત્યાં ખાણીપીણી પણ સારી નથી. પછી કે જે એજ્યુકેશન ફેકલ્ટી ડિપાર્ટમેન્ટ ચાલી રહ્યા છે તો ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર પહોંચતા નથી ટાઈમે પહોંચતા, વિદ્યાર્થીઓ ત્યાં પહોંચી જતા હોય છે પણ ભણવા માટે એમના ગુરુઓ પહોંચતા નથી. એના માટે અમે પ્રાયોરિટી આપશું. પછી અચ્છા, કેવી રીતે વિજયની ઉજવણી કરશો? કારણ કે બહાર ફટાકડા ફૂટી રહ્યા છે, બિરગુલા ઉડી રહ્યા છે. વિદ્યાર્થીઓ સાથે રહીને અમે વિજયનો આનંદ લેશું. ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં એક તરફી મતદાન થયો છે. 121માંથી 93 મત મને મળ્યો છે અને પૂરેપૂરો એબીપીનો સફાયો થયો છે. અને આ મતગણતરીમાં સાફ દેખાઈ રહ્યું છે કે દિલ્હીમાં બેઠેલી હિટલરશાહી સરકારને ગુજરાતના યુવાનોએ જવાબ આપ્યો છે. હું ખાતરી આપું છું કે જે રીતે સેનેટમાં ચૂંટણી જીત્યો છે તે હું પૂરેપૂરા વિદ્યાર્થી માટે મદદ કરીશ. સૌથી વધારે મતદાર રીતે હું વિન થયો છું. અને જે રીતે મને એનએસયુઆઈ સાથ સહકાર આપ્યો અને વિદ્યાર્થીઓ સાથ સહકાર આપ્યો, જે રીતે એનએસયુઆઈ દરેક વખત લડે છે વિદ્યાર્થીઓ માટે, તે રીતે એનએસયુઆઈ હંમેશા આગળ પણ લડતી રહેશે. મને આજે ફરતે આનંદ થાય છે કે 2005માં હું આ યુનિવર્સિટીમાં સેનેટ ગર્લફ્રેન્ડની ચૂંટણી જીત્યો. તેના 15 વર્ષ પછી પણ આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ફરતી એક વખત એનએસયુઆઈને જ્વલંત વિજય અપાયો છે તે બદલ તમામે તમામ મતદારોનો આભાર માનો છું. આ એનએસયુઆઈની જીતથી સમગ્ર કોંગ્રેસ પાર્ટીને યુવાનોમાં નવો એક પ્રાણ ફૂંકશે. અને જે યુવાનોના પ્રશ્ન, જે સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓને જે ભરતીઓમાં જે ગેરરીતિઓ હતી, હેરાનગતિ થાય, એના પરિણામ સ્વરૂપે વિદ્યાર્થીઓ આ લોકોએ સરકારને જવાબ આપ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની તાજેતરમાં યોજાયેલી સેનેટ તેમજ વેલફેર મેરિટની ચૂંટણીની અંદર એનએસયુઆઈએ 8માંથી 6 સીટો પર જ્વલંત વિજય મેળવ્યો છે. આ જીત એનએસયુઆઈની જીત નથી પણ તમામ એવા વિદ્યાર્થીઓની જીત છે કે જેમના સંઘર્ષમાં હંમેશા એનએસયુઆઈએ સાથ